ગણિતમાં ચેપ્ટર ત્રણ સરવાળા સરવાળા કહેવાય કોને સરવાળા એટલે કે ભેગા કરવું જ્યારે બે સંખ્યાને કે ત્રણ સંખ્યાને ભેગી કરવામાં આવે એટલે કે એક કરતાં વધારે સંખ્યાને ભેગી કરવામાં આવે એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવામાં આવે તો એને શું કહેવાય સરવાળા કહેવાય જો અહીં એક ગીત આપેલું છે શું છે એક નાનો પોપટ નાચી રહ્યો છે તે વધુ એક ત્યાં આવી ગયો થઈ ગયા બે એક હતો ને બીજો એક આવ્યો તો કેટલા થઈ ગયા બે બે નાના પોપટ એક બે એમ ગણ વધુ એક આવી ગયો થઈ ગયા ત્રણ પછી તો કે ત્રણ નાના પોપટ ઉડવા માટે તૈયાર વધુ એક આવી ગયો થઈ ગયા ચાર ચાર નાના પોપટ કરી રહ્યા છે નાચ વધુ એક ત્યાં આવી ગયો તો થઈ ગયા એ પાંચ જુઓ કેટલા થઈ ગયા પાંચ એટલે કે એક માં જયારે બે એક ઉમેરી તો બે બે માં એક ઉમેરી તો ત્રણ ત્રણ માં એક પોપટ આવી જાય તો ચાર અને ચાર માં હજી એક આવી જાય તો શું થઈ જાય પાંચ આમ સરવાળો એટલે શું થાય ઉમેરવું ભેગું કરવું કે ભેગા થવું જુઓ આ શું છે આ સરવાળાની નિશાની છે આ નિશાની શેની છે સરવાળા કેવી રીતે સરવાળાની નિશાની કરવાની હોય તો કે એક સીધી લાઈન અને એક આડી લાઈન આ શું છે સરવાળાની નિશાની છે હવે જુઓ અહીંયા શું છે તો કે એક તળાવમાં ત્રણ એક ને ત્રણ ડેટકા હતા બીજા બે ડેટકા કૂદીને આવ્યા જુઓ ત્રણ હતા બરાબર છે તળાવમાં ત્રણ પછી આવ્યા એટલે કે શું થયું તેમાં ઉમેરાણા ઉમેરાણા એટલે શું કહેવાય સરવાળો સરવાળાની નિશાની શું થાય આવી રીતે પછી તો કે બીજા બે આવ્યા એટલે કેટલા આવ્યા બે તો ટોટલ કેટલા થાય છે જુઓ એક બે ત્રણ હતા અને બીજા બે આવ્યા એટલે એક બે ત્રણ ચાર અને પાંચ તો કુલ કેટલા થયા પાંચ આવી જ રીતે જુઓ બે ગાય આ એક ગાય કેટલી ગાય હતી બે એમાં કેટલી આવી એક તો બરાબર કેટલી થાય ત્રણ બે તો હતી જ બરાબર છે આશાની નિશાની સરવાળાની વત્તા એક આવી ગઈ તો થઈ ગઈ ત્રણ કેટલા ઉંદર છે જુઓ જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ એમાં કેટલા ઉંદર ઉમેરાણા એક બે છ ઉંદર હતા એમાં બે ઉંદર આવે તો કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છ માં બે ઉમેરાય તો કેટલા થાય આઠ હવે જુઓ અહીંયા શું આપેલું છે જંગલના પ્રાણીઓ લાઈનમાં ઊભા છે દેખાય છે તમને તો જંગલમાં કેટલા પ્રાણીઓ છે તો આપણે શું કરવું પડે ગણવું પડે તો ચાલો અહીંયાથી ગણીએ આ એક જુઓ સસલાભાઈ આથી ભાઈ બે જીરાફ ત્રણ પછી શિયાળ ચાર લોમડી પાંચ છ સાત આઠ નવ દસ જંગલમાં કુલ કેટલા પ્રાણીઓ છે તો કે દસ પ્રાણીઓ હાથી પછી કેટલા પ્રાણીઓ છે જુઓ હાથી ભાઈ છે એની પાછળ કેટલા પ્રાણી છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પ્રાણીઓ છે વાંદરા પહેલા કેટલા પ્રાણીઓ છે વાંદરો ક્યાં વાંદરા ભાઈ જુઓ ક્યાં દેખાય છે તમને વાંદરા ભાઈ આ શું છે વાંદરા ભાઈ તો આ વાંદરા ભાઈ છે તેની પહેલા કીધું છે કેટલા પ્રાણી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આ આઠ તો વાંદરા કેટલા પ્રાણીઓ આવે તો કે આઠ પ્રાણીઓ કાગડાની આગળ કેટલા પ્રાણી છે કાગડાભાઈ ક્યાં આર્યા તેની આગળ એટલે કે આ બાજુ કેટલા પ્રાણીઓ છે તો કે એક બે ત્રણ ચાર અને પાંચ કેટલા છે એક બે ત્રણ અને ચાર હવે જુઓ અહિયાં શું આપેલું છે ચિત્રો ચિત્રો ગણી અને સરવાળો કરો કેટલી ગિફ્ટ છે એક બે ને ત્રણ વત્તા એક બે ને ત્રણ તો કુલ કેટલી થાય તો કે એક બે ત્રણ એમાં કેટલી ઉમેરાણી એક બે ત્રણ પછી શું કરવાનું લાઇન કાઉન્ટ કરવાની જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ ટોટલ કેટલી થાય છ ચલો એવી રીતે આપણે સફરજન જોઈએ કેટલા છે એક બે ત્રણ ચાર આ કેટલા છે એક તો ટોટલ કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ તો એક બે ત્રણ ચાર સફરજન એમાં ત્રણ ચાર પાંચ છ સાત પેન્સિલ ઉમેરાણી તો ટોટલ કેટલી થઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ પેન્સિલ બરાબર કેટલી નારંગી છે છ એમાં એક તો ટોટલ કેટલી થઈ બે ત્રણ ચાર પાંચ છ અને સાત નારંગી થઈ ટોટલ જુઓ હવે શું છે તો કે ઉમેરો અને જોડો કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ એમાં કેટલા ઉમેરવાના બે એટલે કે છ સાત આઠ ટોટલ કેટલા થાય આઠ તો એને કોની સાથે જોડવાના આઠ સાથે આ કેટલા છે તો કે એક બે ત્રણ ત્રણ ચાર ચાર એમાં કેટલા ઉમેરવાના પાંચ છ સાત કોની સાથે જોડવાના સાત એક બે ત્રણ ચાર પાંચ છ કેટલા થયા છ પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કોની સાથે નવ સાથે એક બે ત્રણ ચાર પાંચ

આઠ છે તો પેલા શું કરવાનું આઠ લાઈન કરી લેવાની એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાં એક તો કેટલી થાય તો કે આઠ આઠ ને એક નવ હવે પાંચ એક બે ત્રણ ચાર પાંચ આ કેટલા છે બે સરવાળાની નિશાની છે એટલે શું કરવાનું સરવાળું પાંચ છ સાત તો પાંચમાં બે ઉમેરીએ તો થાય સાત તમે આવી રીતે વેઢાથી પણ ગણી શકો છો એક બે ત્રણ ચાર પાંચ અને એમાં કેટલા ઉમેરવાના એક બે તો ટોટલ કેટલી થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો કેટલો આન્સર આવે સાત હવે આ જુઓ ત્રણ ત્રણ નંબર બે ઉમેર્યો તો કેટલા મળે તો કે એક બે ત્રણ એમાં કેટલા ઉમેરવાના બે એક અને બે તો કુલ કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ કેટલા આવે હવે જુઓ આ શું છે ચાર પાંચ તો એને આપણે વેઠાની મદદથી પણ ગણી શકીએ અને લાઈનની મદદથી પણ ગણી શકીએ જુઓ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર પાંચ તો કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ થી વેઠાની મદદથી કેવી રીતે તો કે પેલા શું છે ચાર એક બે ત્રણ ચાર પછી શું છે પાંચ તો એક જે ચાર પૂરા છે ત્યાંથી પાછા પાંચ ગણવાના એક બે ત્રણ ચાર પાંચ તો ટોટલ કેટલા થાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત શું આવે જવાબ નવ બરાબર છે પછી તો કે કે આવા સરવાળા સરવાળા પણ આવે આવે જેનો જવાબ એવા બે કરો તો શું લખી શકાય બે વત્તા બે બે માં બે ઉમેરીએ તો ચાર પછી ત્રણ વત્તા એક પણ લખી શકીએ જુઓ અહીંયા શું છે આઠ કેટલામાં ત્રણ ઉમેરીએ તો આઠ થાય તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એક શું છે ત્રણ ત્રણ તો 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 કેટલા આઠ થયા કે એક બે ચાર અને પાંચ પાંચમાં ત્રણ ઉમેરીએ તો આઠ હવે એવી જ રીતે આપણે લાઈનની મદદથી પણ ગણી શકીએ જુઓ અહીંયા શું છે સાત તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક સંખ્યા ચાર આપેલી છે તો કેટલામાં ચાર ઉમેરીએ તો સાત થાય તો કે એક બે ત્રણ ચાર તો કે ચાર માં કેટલા ઉમેરવા પડે ત્રણ ત્યારે સાત થાય તો એક બે ત્રણ તો કે ચાર માં ત્રણ ઉમેરીએ તો સાત મળે તો આવી રીતે આપણે સરવાળાની પ્રેક્ટિસ કરવાની છે